કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આશા રાખું છું કે તમે અને તમારા ઘરના દરેક સભ્યો સલામત હશો અને સ્વસ્થ હશો. મારું નામ મિનલ છે અને આજે હું તમને આપણા ઇંગ્લિશ ગ્રામરનો પહેલો ટોપિક ગ્રીટિંગ્સ એન્ડ રિસ્પોન્સ શીખવાડવાની છું. ગ્રીટિંગ્સ એટલે શું? કે આપણે અભિવાદન કરવું, અને રિસ્પોન્સ એટલે પ્રતિભાવ. સામાન્ય અંગ્રેજીમાં બોલવા ચાલવાની જે પદ્ધતિ હોય છે એમાં જે સામાન્ય રીતે વપરાતા શબ્દો જે છે એ તમને આજે હું શીખવીશ. હેલો, આશ્ચર્ય, અભિવાદન તથા કોઈને પણ આવકાર આપવા માટે વપરાતો શબ્દ. કોઈપણ વ્યક્તિનું આપણી તરફ ધ્યાન ખેંચવા માટે હેલો શબ્દ વપરાય છે. ફોન ઉપર વાતચીતની શરૂઆત કરવા માટે પણ હેલો શબ્દનો ઉપયોગ થાય છે. હાય, આ શબ્દ હેલોના અર્થમાં જ વપરાય છે, એટલે કે બે વ્યક્તિ એકબીજાને મળે ત્યારે હાય શબ્દનો ઉપયોગ કરે છે. ગુડ મોર્નિંગ, સામાન્ય વાતચીતમાં જ્યારે આપણે સવારે મળીએ છીએ ત્યારે ગુડ મોર્નિંગ કહીએ છીએ. શિષ્ટાચાર બતાવવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. જો સવારે તમે રેડિયો સાંભળતા હો તો ધ્વનિતને ગુડ મોર્નિંગ અમદાવાદ કહેતા તમે સાંભળ્યો જ હશે. સામાન્ય રીતે સવારના 12 વાગ્યા સુધી ગુડ મોર્નિંગ બોલાય છે. બપોરના 12 વાગ્યા પછી ગુડ આફ્ટરનૂન. વેલ, તમને બપોર પાડીના છોકરાઓને તો ખબર જ હશે, ક્લાસમાં મેડમ આવે ત્યારે તમે શું બોલો છો? ગુડ આફ્ટરનૂન મેડમ, બરાબર ને? સામાન્ય રીતે બપોરના 4 વાગ્યા સુધી ગુડ આફ્ટરનૂન કહેવામાં આવે છે. ગુડ ઇવનિંગ, બપોરના 4 થી રાતના 8 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગુડ ઇવનિંગ બોલવામાં આવે છે. ગુડ નાઇટ, રાત્રે છૂટા પડતી વખતે, રાત્રે પથારીમાં સુવા જતી વખતે તમે તમારા મમ્મી પપ્પાને ગુડ નાઇટ કહો છો ને? બા દાદા પાસેથી વાર્તા સાંભળીને સુવા જતી વખતે પણ ગુડ નાઇટ દાદા, ગુડ નાઇટ બા બોલો છો ને? અંગ્રેજીમાં એક નાની કવિતા છે, ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, ડોન્ટ લાઇટ ધ બેડ બગ્સ બાઇટ. ગુડ બાય, આવજો, જુદા પડતી વખતે, છૂટા પડતી વખતે વિદાય વેળાનો ઉચ્ચાર. પ્લીઝ, મહેરબાની કરીને, વિનય, વિવેક, વિનંતી કરવા માટે આ શબ્દ વપરાય છે. જેમ કે પ્લીઝ સીટ ડાઉન, પ્લીઝ ગીવ મી યોર પેન, પ્લીઝ કમ હિયર. તમે પણ તમારે જ્યારે કોઈ પણ વસ્તુ જોતી હોય પ્લીઝ મમ્મી આપને કહેતા હો છો ને? થેન્ક યુ, આભાર. કોઈ પણ વ્યક્તિ આપણું કામ કરી આપે, આપણને મદદ કરે ત્યારે આભારની લાગણી વ્યક્ત કરવા માટે થેન્ક યુ શબ્દનો ઉપયોગ કરાય છે. અને આ શબ્દનો ઉપયોગ આપણે છૂટથી કરવો જોઈએ. થેન્ક યુ મેમ, થેન્ક યુ મમ્મી, મમ્મી તમને સવારનો નાસ્તાનો ડબ્બો તૈયાર કરીને આપે છે તો તમે મમ્મીને થેન્ક યુ કહો છો? નથી કહેતા ને તો હવે કહેજો. મમ્મી જમવાનું આપે તો થેન્ક યુ મમ્મી. વેનવાળા અંકલ તમને સ્કૂલે લેવા મૂકવા આવે છે તો તમે તેમને થેન્ક યુ કહો છો? ના, તો હવે કહેજો થેન્ક યુ અંકલ. કોઈ પણ હોટલ વાળા આપણને દરવાજો ખોલીને આપે તો પણ થેન્ક યુ અંકલ. આવી નાની નાની પણ મદદ કરનારને થેન્ક યુ કહી શકાય. તમારો મિત્ર તમને મદદ કરે તો તેને પણ થેન્ક યુ કહી શકાય. સોરી, દિલગીરી અથવા તો લાચારી. સામાન્ય રીતે આપણાથી કોઈ ભૂલ થઈ હોય તો આપણે સોરી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આપણાથી કોઈને વાગી જાય, કોઈ નાની વસ્તુ આપણાથી તૂટી જાય, કોઈના પર ગુસ્સો થઈ જાય, ગમે તેમ બોલાઈ જાય ત્યારે આપણે સોરી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ક્લાસમાં પણ જ્યારે તમે વાતો કરતા હો અને મેડમ તમને ઉભા કરે તો તમે સોરી મેડમ બોલો છો ને? એક્સક્યુઝ મી, મને માફ કરશો. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કામમાં રોકાઈ ગયેલી હોય ત્યારે તેનું ધ્યાન આપણી તરફ દોરવા માટે એક્સક્યુઝ મી બોલાય છે. વિવેક દર્શાવવા માટે અને તે વ્યક્તિનું આપણી તરફ ધ્યાન ખેંચવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. છીંક કે ઉધરસ ખાધા પછી પણ એક્સક્યુઝ મી શબ્દ બોલવામાં આવે છે. ગુડ લક અથવા તો બેસ્ટ ઓફ લક, જેનો અર્થ થાય છે કે ભાગ્યવંતા રહો અથવા તો તમારું કાર્ય સારી રીતે પાર પડો. તમને તમારા કાર્યમાં સારી સફળતા મળે તે વ્યક્ત કરવા માટે ગુડ લક અથવા તો બેસ્ટ ઓફ લકનો ઉપયોગ થાય છે.
તમે પરીક્ષા આપવા આવો છો ત્યારે તમને બધા શું કહે છે? બેસ્ટ ઓફ લક અથવા તો ઓલ ધ બેસ્ટ? હેવ અ નાઇસ ડે, આનો અર્થ થાય છે કે આજનો દિવસ સારી રીતે આનંદપૂર્વક પસાર કરો તેવી શુભેચ્છા વ્યક્ત કરવા માટે આ વાક્ય બોલવામાં આવે છે. હેવ અ નાઇસ વીકેન્ડ, વીકેન્ડ એટલે શનિવાર અને રવિવાર એ અઠવાડિયાના અંતિમ દિવસો. આ રજાના દિવસોની મજા માણો એવી શુભેચ્છા વ્યક્ત કરવા માટે આ વાક્ય બોલવામાં આવે છે. અહીંયા આપણું અંગ્રેજી ગ્રામરનું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. આ સાથે હોમવર્કની એક વર્કશીટ આપેલ છે. તો તમે જવાબ લખી રાખજો, આવતી વખતે આપણે તે વર્કશીટ સોલ્વ કરીશું. થેન્ક યુ.